નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા YouTube ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આડત માલના હિસાબો, એનો દાખલા નંબર 11. મિત્રો, તમારે એક પેમ્પલેટની જરૂરિયાત રહેશે, જે વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે, એના ઉપરથી તમને આ મળી જશે. તારીખ 1/1/21 ના રોજ મુંબઈની અરિહંત ઓઇલ કંપનીએ ભદ્રનગરની વર્ધમાન ઓઇલ કંપનીને 1000 બેરલ ઓઇલ દરેક રૂપિયા 800 ના ભાવથી આડતથી વેચવા મોકલ્યું. એટલે અહીંયા અરિહંત ઓઇલ મિલ છે માલધણી છે, અને આ વર્ધમાન ઓઇલ કંપની છે આડતિયો છે. 1000 લીટર 800 નો ભાવ આડત માલ ખાતે ઉધાર, તે આડત થી વેચો મોકલેલ માલ ખાતે જમા. અહીંયા લખાશે આડત થી વેચવા મોકલેલ માલ ખાતે, કૌંસમાં 1000 લીટર ગુણ્યા 800 નો ભાવ, એટલે 8 લાખ. અને આડત પર વેચવા મોકલેલ માલની જમા બાજુ આડત માલ ખાતે 8 લાખ. ત્યાર પછી માલ મોકલતા નૂર અને વીમાના 50,000 ચૂકવ્યા. માલધણી ખર્ચ કરે એટલે આડત માલ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. અહીંયા લખાય બેંક ખાતે, કૌંસમાં ખર્ચ અથવા માલધણીનો ખર્ચ, એવું પણ લખાય 50,000. એક જ અસર, બીજી બેંક ખાતે જમા દે. ત્યાર પછી રસ્તામાં 25 બેરલ નાશ પામ્યા, જેનો રૂપિયા 15,000 નો દાવો વીમા કંપનીએ મંજૂર રાખ્યો. રસ્તામાં નાશ પામે એટલે માત્ર માલધણીનો ખર્ચ એડ થાય, તો એને અસામાન્ય નુકસાન કહેવાય. બેરલ ની સંખ્યા છે 25, અને ગુણ્યા 1 બેરલ નો ભાવ છે 800, એટલે કુલ 20,000 નું ઓઇલ રસ્તામાં નાશ પામ્યું, પ્લસ માલધણી નો પ્રમાણસર ખર્ચ. માલધણીએ 8 લાખ ના માલ માટે 50,000 ખર્ચ કરેલો, એટલે પદ મૂકવાનું કે 8 લાખે જો 50,000 ખર્ચ થતો હોય, તો એમાંથી 20,000 નું રસ્તામાં નાશ પામ્યું, એટલે 20,000 એ કેટલા, એમ તો એ રકમ થતી હશે 1,250, અને સરવાળો થાય 21,250. આને કહેવાય અસામાન્ય નુકસાનની પડતર, માઇનસ દાવો. આનો વીમા કંપનીએ દાવો મંજૂર રાખ્યો છે 15,000, એટલે 6,250 અને નુકસાન કહેવાય. તો 15,000 ને 6,250 બંનેની અસર આડત માલની જમા બાજુ, અહીંયા લખાય વીમા કંપની ખાતે, કૌંસમાં દાવો 15,000, અને નફા નુકસાન ખાતે, કૌંસમાં નુકસાન 6,250. ત્યાર પછી વર્ધમાન ઓઇલ કંપનીએ 5 લાખની 3 માસની મુદતની ઊંડી સ્વીકારી, એટલે આડતિયો એડવાન્સ પેટે ઊંડી સ્વીકારે, એટલે આડતિયાની જમા બાજુ લેણી ઊંડી ખાતે, કૌંસમાં એડવાન્સ, એની રકમ થાય 5 લાખ. તેણે જણાવ્યું કે માલ છોડાવવા 11,250, યાદ રાખજો માલ છોડાવવાનો ખર્ચ છે, આ પાછો બિના વર્તક કહેવાય. ગોડાઉન ભાડું 10,000 આવર્તક, પગાર 30,000 આવર્તક, અને જાહેરાત 20,000 થયો આવર્તક. ચારે ચારની અસર આવે. પહેલા તો આડત માલ ખાતે ઉધાર, તે વર્ધમાન ખાતે જમા, એટલે અહીંયા લખાય વર્ધમાન ખાતે, કૌંસમાં ખર્ચ, એમાં માલ છોડાવવાનો 11,250, પછી ગોડાઉન ભાડું 10,000, ત્યારબાદ પગાર 30,000, જાહેરાત 20,000, અને સરવાળો થાય 71,250, અને વર્ધમાનની જમા બાજુ આડત માલ ખાતે, કૌંસમાં ખર્ચ, 71,250. 750 બેરલ દીઠ 1200 ના ભાવથી વેચ્યું,
એટલે વેચાણ તો વર્ધમાન તે આડતમાં અહીંયા લખાય આડતમાલ ખાતે કૌંસમાં વેચાણ 750 બેરલ અને 1200 નો ભાવ એટલે રકમ થશે 9 લાખ અને આડતમાલની જમા બાજુ વર્ધમાન ખાતે કૌંસમાં ખર્ચ સોરી વેચાણ 9 લાખ લીકેજના કારણે 25 બેરલને નુકસાન થયું છે જે સામાન્ય નુકસાન ગણી શકાય એટલે સામાન્ય નુકસાન 25 આની કોઈ અસર આપવાની નથી માત્ર આખા સ્ટોક વખતે વાત કરવાની આડતિયાને વેચાણ પર 5% આડત આપવાની છે એટલે અહીંયા આસામી આડત પાછી આપી નથી અને વર્ધમાન ઓઇલ કંપનીએ બાકી રકમનો ડ્રાફ્ટ મોકલી ખાતું ચૂકતે કર્યું તો કમિશન આપી દીધી આડતમાલ ખાતે ઉધાર તે વર્ધમાન ખાતે જમા એટલે અહીંયા લખાય વર્ધમાન ખાતે કૌંસમાં કમિશન બીજા કૌંસમાં 9 લાખના 5% એટલે રકમ આવશે 45,000 અને વર્ધમાનની જમા બાજુ આડત માલ ખાતે કમિશન 45,000 હવે આખર સ્ટોકની ગણતરી કરી તો એ લખીએ પેલા મોકલેલ માલ મોકલેલ માલમાં એકમ છે 1,000 અને રકમ છે 8 લાખ આમાં પ્લસ માલધણીનો ખર્ચ એકમ માટે માલધણી ખર્ચ કરે છે 50,000 હજી આમાં પ્લસ આડતિયાનો બિન આવર્તક ખર્ચ બિન આવર્તક આ એક જ કહેવાય માલ છોડવાનો 1,150 એટલે સરવાળો થાય 1,000 અને 8,61,250 એમાંથી માઇનસ અસામાન્ય નુકસાન આ નુકસાન છે 25 બેરલ એની પડતર આ 21,250 અને માઇનસ સામાન્ય નુકસાન એ પણ છે 25 બેરલ એની રકમ 20 એટલે આ આવે 950 અને આ રકમ આવશે 8,40,000 હવે આ 8,40,000 વાળી રકમ અહીંયા અટકાવી દેવાની આમાંથી માઇનસ વેચાણ કરવાનું વેચાણ આમાંથી 750 બેરલ વેચી દીધું છે એટલે આખા સ્ટોકમાં 200 બેરલ હોય હવે બધું કોણ કે 950 ની પડતર 8,40,000 તો 200 ની પડતર કેટલી થાય આપણે ગણતરી જોઈ લઈએ એની રકમ આવશે 1,76,842 તો આખર સ્ટોક આડત માલની જમા બાજુ અહીંયા લખાય આડત માલના સ્ટોક ખાતે હવે આડત માલનો સરવાળો કરીએ સરવાળામાં થોડો ડાઉટ લાગે છે સરવાળો છે 10,98,092 અને તફાવત આવશે 1,31,842 સામાન્ય નફા નુકસાન ખાતે નફો સરવાળો 9 લાખ અને તફાવત 2,83,750 આને કહેવાય
बैंक ड्राफ्ट खाते 8 लाख व्यापार खाते। थैंक यू फ्रेंड्स।